धोरण चार विषय इंग्लिश એમાં આજે આપણે ઈઝી ઇંગ્લિશમાં થોડા વર્ડ્સ છે તે હું સ્પેલિંગ સાથે લખાવીશ, એ તમારે બધાએ પાકા કરવાના છે. તો આપણે જોઈએ પહેલાં આમાં શું શાકભાજી, ફળો અને ફૂલો છે. એમાં પહેલું ચિત્ર કેનું છે? ગાજરનું. ગાજરને શું કહેવાય? કેરટ. પછીનું છે કોબીજ. કોબીજને કહેવાય કેબ્સ. પછી છે રીંગણ. રીંગણને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રિજલ. અને વટાણા છે પછી, તો એને શું કહેવાય? પીઝ. ડુંગળીને અનિયન. અને બટેકું છે એને પોટેટો કહેવાય. તો એવા જ બધા સ્પેલિંગ છે એ હું તમને અહીંયા લખાવું છું. પોટેટો એટલે બટાકું. પછી છે ચીલી, CHILLY. ચીલી એટલે મરચું. પછી છે અનિયન, ONION. ને ડુંગળી. લેડીઝ ફિંગર. પછી છે કાકડી, એને શું કહેવાય? ક્યુકમ્બર. પછી છે આદુ. આદુને શું કહેવાય? જિંજર. GINE. એ આદુ. પછી છે પીસ. વટાણા. બ્રિજલ એટલે રીંગણ. પછી છે ટોમેટો. કેરટ એટલે ગાજર. પછી છે કોબી, કેબેજ.
રેડીઝ, રેડીઝ એટલે મૂળો. તો આ બધા કેના નામ થયા? શાકભાજીના નામ થયા. હવે આપણે જોઈએ ફળોના નામ. તો ફળોના નામમાં આપણે એક પછી એક અહીંયા થોડાક ચિત્ર પણ આપ્યા છે, એ તમે જો. પહેલું છે દ્રાક્ષ એટલે ગ્રેપ્સ, કેરી એટલે મેંગો, સફરજન એટલે એપલ, કેળું એટલે બનાના, નારંગી છે એટલે ઓરેન્જ, અને તરબૂચને શું કહેવાય? વોટર મેલન. તો નીચેના થોડાક સ્પેલિંગ છે બીજા, એ આપણે હવે જોઈએ. એમાં પહેલું છે ઓરેન્જ એટલે નારંગી. પછી છે મેંગો. મેંગો એટલે કેરી, વોટરમેલન. વોટરમેલન એટલે તરબૂચ. પછી ફિગ એટલે અંજીર, FIG. ફિગ એટલે અંજીર. પછી છે પાઇનેપલ એટલે અનાનસ. પછી છે સ્વીટ લાઈમ એટલે મોસંબી, સ્વીટ લાઈમ. પછી છે એપલ, APPLE. પછી છે ગ્રેપ્સ. બનાના. પછી કોકોનટ એટલે નાળિયેર. પછી રોઝ એપલ એટલે જાંબુ.
પેર એટલે નાસ્પતિ. હવે તમે આ બધા સ્પેલિંગ તમારી નોટમાં લખી લો અને આ બધા સ્પેલિંગ પાકા કરવાના છે. પછી હું તમને આગળ ફૂલોના સ્પેલિંગ લખાવું અને પછી હું તમને સ્વાધ્યાય પણ આપીશ. હવે આપણે ફૂલોના નામ જોવાના છે. તો એમાં આપણને અહીંયા થોડા ફૂલ પણ આપેલા છે. એમાં શું છે, ચંપો એટલે ચંપા, ઇંગ્લિશમાં શું કહેવાય ચંપા. પછી બારમાસીને શું કહેવાય, એવર ગ્રીન. પછી મોગરો છે તો એને શું કહેવાય, ડેઇઝી. જુઈ, જુઈ એટલે જેસ્મીન. સનફ્લાવર એટલે સૂર્યમુખી અને રોઝ એટલે ગુલાબ. હવે આપણે બધે થોડા થોડા અહીંયા જોઈએ. લોટસ એટલે કમળ, LOTUS લોટસ ને કમળ. પછી છે લીચી, લીલી. લીલી એટલે કોયણું. પછી છે રોઝ. ગુલાબ. ચંપો એટલે ચંપો. પછી છે સનફ્લાવર. એટલે શું થાય, સૂર્યમુખી. પછી છે ડેઇઝી એટલે મોગરો. જેસ્મીન એટલે જુઈ. પછી છે એવરગ્રીન. એટલે શું થાય, બારમાસી. પછી છે મેરીગોલ્ડ એટલે ગલગોટો. પછી છે પિંક રોઝ એટલે કરેણ.
મેં તમને શાકભાજી ફળ અને ફૂલ બધાના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખાવ્યો છે એ તમારે બધાએ પાકા કરવાના છે અને એના ઉપરથી હું સ્વાધ્યાય આપું છું એ તમારે નોટમાં લખવાનું રહેશે અને મને મોકલવાનું રહેશે આ તમને મેં સ્વાધ્યાય આપ્યું છે કે આ બધા અહીંયાથી લઈને અહીંયા સુધી સ્પેલિંગ છે બધાય ફૂલ ફળો અને શાકભાજીના એમાંથી તમારે શાકભાજી ફૂલો અને ફળો ત્રણેયના સ્પેલિંગ અલગ અલગ કરીને લખવાના છે મેં તમને લખાવ્યા એમાંથી જ છે એટલે તમારે જોતું જવાનું એક પછી એક કેનો સ્પેલિંગ છે અને એમાં આપણે લખી દેવાનું પછી બીજો ક્વેશ્ચન છે શાકભાજી ફૂલો અને ફળો બધાના પાંચ પાંચ સ્પેલિંગ લખવાના છે આ કેમ એક સ્પેલિંગ છે આવું આખો સ્પેલિંગ પાંચ લખવાના છે એટલે બધાથી બધાના પાંચ પાંચ લખવાના છે શાકભાજી ફૂલો અને ફળો પછી છે ખૂટતા સ્પેલિંગ પૂરવાના આ બધા મેં તમને સ્પેલિંગ લખાવ્યા એમાંથી પહેલો સ્પેલિંગ શું છે તો કે પી એ ટી એ ટી ઓ પટે તો એટલે બટાકું થાય તો એ તમારે અહીંયા સ્પેલિંગ લખવાનો પહેલાંમાં શું આવશે એક કરાવી દઉં પી ઓ ટી એ ટી ઓ એટલે પોટેટો આવી રીતના તમારે આ બધા સ્પેલિંગ કરવાના છે તો બધા આ લખી લ્યો પછી આપણે વાહનો અને રંગોના નામ જોઈએ હવે આપણે જોવાના છે વાહનો અને રંગોના નામ તો વાહનોના નામ અહીંયા લખ્યા છે તે જોઈએ આપણે પછી સી એ આર કાર એટલે ગાડી બી ઓ એ ટી બોટ એટલે હોડી પ્લેન એટલે વિમાન પી એલ એ એન ઈ પ્લેન એટલે વિમાન સી એચ આઈ પી શિપ એટલે વાહન પછી છે ટી આર યુ સી કે ટ્રક એટલે ખટારો સી એ આર ટી કાર્ટ એટલે ગાડું બી યુ એસ બસ એટલે બસ પછી ટી આર એ સી ટી ઓ આર ટ્રક એટલે સોરી ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર આર આઈ સી કે એસ એચ ઓ ડબલ્યુ રિક્ષા એટલે રિક્ષા ટી આર એ આઈ એન ટ્રેન એટલે આગગાડી અથવા રેલગાડી પછી રંગોના નામ છે તો એમાં શું છે બ્લેક બી એલ એ સી કે બ્લેક એટલે કાળું પછી છે રેડ આર ઈ ડી રેડ એટલે લાલ જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો બી એલ યુ ઈ બ્લુ એટલે વાદળી વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળો આ યલો એટલે પીળો પછી છે બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે બદામી ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ એટલે સફેદ પિંક પી આઈ એન કે પિંક એટલે ગુલાબી હવે આ વાહનોના નામ અને રંગોના નામ છે એના ઉપરથી સ્વાધ્યાયમાં શું આપેલું છે કે વાહનોના અને રંગોના નામ આપેલા છે એના ઉપરથી તમારે અલગ પાડવાના છે કે કયા વાહનોના નામ છે અને કયા રંગોના નામ છે એ બંનેના અલગ પાડીને લખવાના છે પછી બીજો ક્વેશ્ચન છે કે ખૂટતા અક્ષર મૂકો એટલે કે આ સ્પેલિંગને આગળનામાં તમે કરાવ્યા હતા આ શું છે જોવો તો ટી આર એ સી ટી ઓ આર આ થાય છે સ્પેલિંગ તો એ તમારે અહીંયા લખવાનો કે ટી
आर ए सी टी ओ आर एट ट्रेक्टर। तो आ रीतना तमारे आ बदा स्पेलिंग पूरवाना छे। अने आमा शुं छे के पहेलो अने छेल्लो अक्षर ज आपेलो छे एना उपरथी तमारे आखो स्पेलिंग बनावानो छे। तो आ तमारू आजनू होमवर्क छे। શાકભાજી ફૂલ અને ફળ ઉપરથી આપ્યું એ અને આ એટલું તમારે કરવાનું છે અને સ્પેલિંગ પણ પાકા કરવાના છે। સ્પેલિંગ પાકા કરશો એટલે સ્વાધ્યાય તો ઓલરેડી થઈ જ જશે બધાને। આ બધું લખી લો તમારી બુકમાં।